તારીખ 3/7/2023 ના રોજ કચ્છ જિલ્લાના ચિત્રોડ ગામ પાસે નેશનલ હાઈવે ઉપર પાવર હાઉસની બાજુમાં 28 વર્ષની ઉંમરના રવજીભાઈ આહિર વાહન અકસ્માતથી ઘાયલ હાલતમાં મળી આવ્યા હતા, જેની જાણ થતાં કચ્છ જિલ્લાની ચિત્રોડ 108ની ટીમ રવાના થઈ સ્થળ પર પહોંચતા બે જણ પહોંચ્યા હતા. દર્દીને તપાસતા એક દર્દીને માથાના ભાગ પર અને ડાબા પગ પર ફ્રેક્ચરને ઈજા પહોંચી હતી. દર્દીને પ્રાથમિક સારવાર આપી રાવજીભાઈ આહિર અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને સામખિયાળી ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. ઓળખ માટે તપાસ કરતા તેમની પાસેથી અંદાજિત 50,970 જેટલી કુલ રોકડ રકમ મળી આવી હતી, જે તેમના સગા હરેશભાઈ આહિરનો સંપર્ક કરી તેમને પરત આપી ચિત્રોડ 108 લોકેશનની ટીમ ઈએમટી મુકેશભાઈ ઠાકોર અને પાયલોટ સબીરભાઈ નારેજાએ સહી સલામત પરત કરી એક પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ અકસ્માતના મેસેજ મળતા સામખિયાળી 108ની ટીમના પાયલોટ અસગરભાઈ કુરેશી અને ઈએમટી ગણપત ઠાકોર ઘટનાસ્થળ પર પહોંચીને એસટી ડ્રાઈવર અને અન્ય ઘાયલોને સામખિયાળી ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. રિપોર્ટ બાય ઘની કુંભાર.